વેલકમ બેક. ભાજપના વિકાસ કેમ્પેને જાણે ગુજરાતમાં કોંગ્રેસના દ્વાર ફરી ખોલી નાખ્યા છે. માત્ર એક લાઈન, વિકાસ ગાંડો, જેણે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી અને ગુજરાતની ભાજપ સરકારને ઊંઘ હરામ કરી નાખી. ત્યારે વિકાસની સાથે સાથે ભાજપના નેતાઓની ઊંઘ હરામ કરનાર કોણ છે તે યુવાન જોઈએ અહેવાલમાં. હું વિકાસ છું, હું વિકાસ છું, હું વિકાસ છું, હું વિકાસ છું. આ શબ્દો પ્રધાનમંત્રી મોદીના છે, પરંતુ ગુજરાતમાં વિકાસનું કેમ્પેન ભાજપ પર જાણે ભારે પડી ગયું છે. પ્રધાનમંત્રી મોદીનું હું વિકાસ છું, હું ગુજરાત છું ના સૂત્રનું નામ સોશિયલ મીડિયામાં બદલાઈને વિકાસ ગાંડો થયું છે, બની ગયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ કોમેન્ટોએ ભાજપના નેતાઓની ઊંઘ હરામ કરી નાખી છે. ભાજપના નેતાઓની ઊંઘ હરામ કરનાર અન્ય કોઈ નહીં, પરંતુ ગુજરાતનો એક યુવાન સાગર સાવલિયા છે. જી હા, આ એ જ સાગર છે જેને એક કોમેન્ટે કોંગ્રેસમાં પ્રાણ પૂર્યા છે અને ભાજપને દોડતું કર્યું છે. સાગરે પોતાના ફેસબુક પેજ પર આ કોમેન્ટ કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે સરકારી બસો અમારી છે, પરંતુ તેમાં ચડ્યા બાદ તમારી સુરક્ષાની જવાબદારી ખુદની છે. જ્યાં છો ત્યાં જ રહો, વિકાસ ગાંડો થયો છે. 20 વર્ષીય સાગર સાવલિયા અમદાવાદનો જ રહેવાસી છે. સાગર ઇન્ડસ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. તે ખુદ પોતાની વેબસાઇટ પણ ચલાવે છે અને હાલ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે કામ કરે છે. સાગરના જણાવ્યા પ્રમાણે તે ન જાણતો હતો કે તેની કમેન્ટ એટલી હદ સુધી લોકપ્રિય બની જશે. અહીંયા આપને એ પણ જણાવી દઈએ કે સાગરની આ કમેન્ટ હાલ કોંગ્રેસ માટે ગુજરાતની જીત બની ગઈ છે. કોંગ્રેસના બંધ દરવાજા 22 વર્ષ બાદ ખુલે તેવી આશા બંધાઈ છે. ખુદ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પણ ગુજરાતમાં આ જ સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છે. क्या हुआ? ये कैसे पागल हुआ? कैसे पागल हुआ ये? ये झूठ, ये झूठ सुन सुनकर, सुन सुनकर, सुन सुनकर पागल हो गया. महत्वनु छे કે કોંગ્રેસે વિકાસ ગાંડો થયો ને પોતાનું કેમ્પેન બનાવી દીધું અને ભાજપ સરકારનો રાજ્યભરમાં ઘેરાવ કર્યો, ઠેર ઠેર પોસ્ટરો લગાવ્યા, તો સોશિયલ મીડિયા પર અનેક ફોટો અને વિડીયો પણ અપલોડ થયા. કોંગ્રેસ માટે આ વિકાસ ગાંડો થયોનું કેમ્પેન પ્રાણ પૂરનારું સાબિત થયું છે. આમ કહી શકાય કે જો વિકાસની માત્ર વાતો થતી રહી અને કામો ન થયા તો આ રાજ્યના જ નહીં પરંતુ દેશના દરેક યુવાનો તેને સહન નહીં કરી લે, તે પછી કોંગ્રેસની સરકાર હશે કે ભાજપની. આ તો માત્ર સાગર સાવલિયાની એક કમેન્ટ હતી જેણે સરકારની ઊંઘ ઉડાડી નાખી છે. પરંતુ જો સાચા અર્થમાં વિકાસ નહીં થાય તો આવા અનેક સાગર સાવલિયા દેશમાં રાહ જોઈને બેઠા છે, જે લોકો સામે તમારા કાચા ચીઠા ખોલી નાખશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.